અમેરિકાના પેન્સિલ્વેનિયામાં થયેલા હુમલા બાદ ટ્રમ્પ પહેલીવાર ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યા છે. હુમલા બાદ કાન પર પટ્ટી બાંધીને પાર્ટી સંમેલનમાં પહોંચ્યા. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હુમલાના 48 કલાક પછી રિપબ્લિકન પાર્ટીએ તેના પ્રમુખ પદના ઉમેદવારની પસંદગી કરી છે. રિપબ્લિકન પાર્ટીએ ડોનાલ્ડ ટ્રમ્પને ઓફિશિયલ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ઘોષિત કરી દીધા છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ગયા રવિવારે પેન્સિલ્વેનિયામાં ચૂંટણી રેલી દરમિયાન જીવલેણ હુમલો કરવામાં આવ્યો. ટ્રમ્પ આ હુમલાથી બચી ગયા. હુમલા બાદ ટ્રમ્પ પહેલીવાર રિપબ્લિકન પાર્ટીના સંમેલનમાં પણ જોવા મળ્યા. હુમલા બાદ ટ્રમ્પ પહેલીવાર વિસ્કોન્સિન મિલવોકી શહેરમાં સોમવારે યોજાયેલા રિપબ્લિકન નેશનલ કન્વેન્શનમાં જોવા મળ્યા. આ દરમિયાન તેમના કાન પર પટ્ટી બાંધેલી હતી અને તેઓ પૂરા આત્મવિશ્વાસ સાથે સ્ટેજ પર આવ્યા અને લોકોને સંબોધન પણ કર્યું. રિપબ્લિકન પાર્ટીના સંમેલનમાં ટ્રમ્પ સત્તાવાર રીતે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ચૂંટાયા. તેમને પ્રતિનિધિઓમાંથી 2387 મત મળ્યા, જ્યારે તેમની ઉમેદવારી નક્કી કરવા માટે માત્ર 1215 મતની જરૂર છે. આ દરમિયાન ટ્રમ્પે રિપબ્લિકન પાર્ટી તરફથી ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ઓહાયોના સેનેટર જેમ્સ ડેવિડ વેન્સને પસંદ કર્યા. વેન્સ 2022માં પ્રથમ વખત ઓહાયોથી સેનેટર તરીકે ચૂંટાયા હતા. હવે પણ જણાવી દઈએ કે ટ્રમ્પ પર કેવી રીતે ગોળીબાર થયો. રવિવારે અમેરિકાના પેન્સિલ્વેનિયામાં ચૂંટણી સભાને સંબોધી રહ્યા હતા ટ્રમ્પ, ત્યારે અચાનક તેમના પર ગોળીબાર શરૂ થયો. એક ગોળી ટ્રમ્પના જમણા કાનના ઉપરના ભાગને સ્પર્શીને ઉપર જતી રહી. ત્યારબાદ સુરક્ષા કર્મીઓએ ટ્રમ્પને એ જગ્યા પરથી બહાર કાઢીને સલામત સ્થળે લઈ ગયા. 20 વર્ષના થોમસ મેથ્યુ ક્રુક્સને ડોનાલ્ડ ટ્રમ્પ પર ગોળી ચલાવવા માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. થોમસ ક્રુક્સે પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર સેમી ઓટોમેટિક AR-15 રાઇફલથી ગોળીઓ વરસાવી. આ ગોળીબારને કારણે રેલીમાં આવેલી એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું, જ્યારે 2 લોકો ઘાયલ પણ થયા. અધિકારીઓએ જણાવ્યું કે કિચનમાં કામ કરતા 20 વર્ષના થોમસ મેથ્યુ ક્રુક્સને સિક્રેટ સર્વિસના સ્નાઇપરોએ ઘટના સ્થળે જ ગોળી મારી દીધી. ખાસ વાત તો એ છે કે ટ્રમ્પ તેમની રેલીઓમાં ટેલિપ્રોમ્પ્ટરનો ઉપયોગ કરે છે, પરંતુ આજે પહેલીવાર તેમણે જ્યારે એવું જાહેર કર્યું કે તે આ વખતની ચૂંટણીમાં અને જે આ રેલી સંબોધી રહ્યા છે તેમાં ટેલિપ્રોમ્પ્ટરનો ઉપયોગ નહીં કરે અને તમારી સાથે હું સીધો સંવાદ કરીશ, જેને લઈ આ વાતનો ફાયદો થોમસ મેથ્યુ ક્રુક્સે ઉઠાવ્યો અને જેવું ટ્રમ્પે ભાષણ શરૂ કર્યું કે સીધો જ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો. ત્યારબાદ ગોળી તેના કારને અડીને બહાર નીકળી ગઈ. હુમલા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ત્યાંના સ્થાનિકોનો આભાર પણ માન્યો અને કહ્યું કે ભગવાને આ અકલ્પનીય ઘટનાને બનતી અટકાવી છે. હુમલામાં ઘાયલ થયેલા લોકોના સાજા થવા માટે પ્રાર્થના પણ કરીએ છીએ. અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.